बोलिए श्री सदगुरु देव की जय। आज के आनंद की है आजे अलोड़ा गणेशपुरा गांव ने आगे उमेदवार साहेब ने आमंत्रण ने मान आपी अने पधारे सर्वे संतो महापुरुषो भावी भक्तो माताओ बहनों आजे मने खूब आनंद थाय छे के मारा गाम ना गादरे एक आवो यज्ञ थतो होय अने आप सर्वे साहेब ना आमंत्रण ने मान आपी अहीं वधार्या। दरेक महापुरुषो संतो महंतो भावी भक्तों ने मारा हृदयपूर्वक हूँ आपने आवकारु छू स्वागत करू छू। मने पोताने एक आनंद थाय छे साहेब साचू कहू ने आप तो आर्यो जे बोलवानु छे ने ए वारसागत मो आई जाय साहेब हाचू પણ આજે માઇક પકડ્યું સાહેબ અમારે ગમે ત્યાં માઇક પકડવું હોય તો હાથ નહીં ધરું તો આજે હાથ ધરું છે આનંદ નો કે જહાં પ્રેમ હે તહાં નેમ ને નહીં બુદ્ધિ કે વ્યવહાર પ્રેમ મગન જબ મન ભયા કોણ ગિરે તિથિ કે વાર હા આટલો બધો જો પ્રેમ હોય તો વાર તહેવાર જોવાય તો આપણે આવું હોળી બોલ્યા તા સારું કામ કરવાનું ને પણ એના એક દાડો આગળ કરજો એનું કાંક અમારો આ બુક કરેલો દાડો એટલે મારે એક આમ તો આટલા બધા મહંતો સંતો અને આપ સર્વે વધારે મારાથી ઘણા મોટી ઉંમરના એટલે સત્સંગનો દોર તો સંતો મહંતો પાસે એમના જીવનની એમના આખા જીવન ચરિત્રમાં એમને શું શું પરમાત્મા મેળવવા માટે શું શું એમને બલિદાન આપ્યું શું મતલબ કેવી ભક્તિ કરી કેવાના અનુભવ એ શેર કરીને આપણને કહેશે પણ જૂની જનરેશન આજે કેપ સર મારે એના વિશે થોડું કહેવું છે એટલે મેં સાહેબને બીજું કે આપણે બધા અહીંયા પરિવાર થી પરિવાર સાથે રહેતા હોઈએ છીએ આપ સર્વે અહીંયા સાહેબના આમંત્રણને માન આપી પધાર્યા પણ કોઈ એવું વિચાર્યું કે આ એક મહાયજ્ઞ કહેવાય આ સંત આ સત્સંગ કહેવાય સત્સંગ કી આધી ઘડી સુમરણ વરસ પચાસ વર્ષા કી એક ઘડી એઠ વારે માસ આવા સત્સંગ જ આવો એક યજ્ઞ થતો બોલો કોઈ વિચાર્યું હો ને હાથ અધર કરો હો ના બાળકો લઈને કોણ આવ્યો આમાં મતલબ દસમું બારમું ભણતા હોય કોલેજ ભણતા હોય એવા હે નહીં લે હા પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે સાહેબ ચોક્કસ સમય જશે જે પ્રકૃતિ બદલાશે આપણે પણ બદલાવું જોશે પણ આ નવા જમાનામાં આપણી સંસ્કૃતિ સાથે જો રહેવું છે ને તો સત્સંગની જરૂર પડશે સારા વિચારોની જરૂર પડશે મોબાઈલ ની નહીં પડે હે અમને અમાર બેન અમાર સોસાયટી અમાર બાજુમાં જાય મિત્ર એમના મિસિસે મને એવું કીધું કે અરેન્દ્રભાઈ મેં નવરાત્રિમાં નવ દિવસ ન કોયડા ઉપવાસ કર્યા મેં કીધું એક દિવસ ઉપવાસ કરી જુઓ મોબાઈલ નો થશે હા એનું કારણ અત્યારના નવી જનરેશનમાં મોબાઈલ જરૂરી છે પણ એ એટલા જ પૂરતો જરૂરી છે કે એની જેટલી ઉપયોગ કરી શકીએ એટલે આપણે આજે
નવા જનરેશનના જે બાળકો ગુજરાતી શાળામાં ભણતા હોય, તમે જો મમ્મીઓ પહેલા અમે અમારા મમ્મીને એટલો બધા હેરાન કરતા, મને ખ્યાલ મારતી ધોકો લે, નકારે કોઈ મારા છોકરા હું કા મારે મોબાઈલ આવી જવાનું, પેલો બેઠો બેઠો કેમેરા નહીં જાય. એટલે મારે એટલું જ કહેવું છે કે આ નવા જનરેશનમાં આપણે આપણા પરિવાર સાથે ક્યાંક આવા સારા પ્રોગ્રામમાં જઈશું. સંતનો અહીંયા કંઈક સ્વાધ્યાયનો પ્રોગ્રામ ચાલતો હોય, કોઈ બી પંથમાં ગમે જગ્યાએ સારા વિચારો મળતા હોય તો ચોક્કસ આપણે આપણા પરિવાર સાથે જઈશું. તો આપણને આપણા પરિવારમાં કાંક સારા વિચારો આવશે, પરિવાર સાથે રહેવાની મજા આવશે. હું તો આ જ પરિવારમાંથી સાહેબનો દીકરો છું અને મને પોતાને ગૌરવ થાય સાહેબ. આ નવા જનરેશનમાં પરિવાર સાથે પરિવર્તન સાથે જો મતલબ જે વિચારોનું પરિવર્તન જો સાહેબ લાવે તો હું પોતે એમનો દીકરો થઈ ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરું સાહેબ. અને ઘણી વાર એવું કોઈ કહેતા હોય મને કે ભાઈ તમે તમારા પરિવારની વાતો કરો સાહેબ, પણ હું એવું કહું કે મારે ક્યાંક તકલીફ પડે, ક્યાંક કોઈક જરૂર પડે, હું ક્યાંક બહાર બે દિવસ જતો હોય ને સાહેબ તો હું પેલા સાહેબનો કોઈક સાહેબ પ્રોગ્રામ ના હોય નિદાન મને કહેજો ને મારે બહાર જવાનું, મારે હંગાથી આવશો. બોલો તમને એવું નહીં કહેતો સાહેબ કે ક્યાંક આપણો છોકરો ઉગાડ ક્યાંક બાપા મારે હંગાથી ટૂરમાં હેડો, કાલ હું સાહેબને લઈ જવા સાહેબ સાક્ષી મોહન સાહેબની સાથે જ બોલું સાહેબ. હું મારી કંપનીના કોઈ બી બીજા કામે જતો હોય ને બે દિવસ ત્રણ દિવસ હું મારે ફેમિલી સાથે હું મનાલી ફરવા ગયો હતો સાહેબ, તો હું સાહેબને સાથે લઈ ગયો હતો. એવું નહીં સાહેબ, અને એ પોતે અમારી સાથે વિચારો શેર કરીને એ પોતે નવા જનરેશનમાં સેટ થાય અને જૂના વિચારો અમને આપે સાહેબ. એટલે આપણે પણ એવું નક્કી કરીએ, આપણા દીકરાઓને પણ આપણે એવું શિક્ષણ આપીએ, આપણે એવા સંસ્કારો આપીએ સાહેબ કે એ ક્યાંક ફરવા જાય, ફેમિલી સાથે ફરવા જાય ને તો એ ચોક્કસ આપણને યાદ કરે, ભલે લઈ ના જાય તો કોઈને, પણ એટલું તો કે બાપા આવશો કે નહીં તો એ આનંદ થાય. આ મહેન્દ્રભાઈએ જે વાત કરી સાહેબ, મહેન્દ્રભાઈ ટાઈમ થાય ને કહેજો, એવું નહીં બે મિનિટ સાહેબ એક જ. જે મહેન્દ્રભાઈએ વાત કરી સાહેબ, આપણે જાણે મા બાપ એવું થતા હોય ને ત્યારે સાહેબ આપણે એ મરી જાય એ દેવ થયા પછી આપણે એમના પાછળ કંઈક કરતા. મેં મારા દાદાને સાહેબ મારી સ્કૂલમાં લઈ જઈને કીધું હતું, દાદા હું મરી જાય પછી તમને નહીં કશું દેખાય, તમારી નજર સામે હું આ છોકરો સ્કૂલમાં ખવડાવતો, આપણે એમને જીવતા બધું કરીએ એવું આપણે શિક્ષણ આપીએ. બોલીએ શ્રી સદગુરુદેવ.